પંચમહાલ નવરાત્રી મહોત્સવ 2022 નિમિત્તે ઐતિહાસિક સ્થળ પાવાગઢ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર શ્રી દ્વારા નવરાત્રીનું કરાયું વિશેષ આયોજન. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લોક ગાયક કીર્તિદાન ગઢવીની ઉપસ્થિતિમાં આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે નવરાત્રીની પાઠવી શુભકામનાઓ. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ 2022નો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે નવરાત્રીના બીજા નોરતે ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી ઐતિહાસિક સ્થળ પાવાગઢ સ્થિત માંચી ઘાટ ચાચર ચોકમાં લોકગાયક કીર્તિદાન ગઢવીની ઉપસ્થિતિમાં નવરાત્રીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબે રમી ઉજવણી કરી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિતોને સંબોધિત કરીને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે જગત જનની શક્તિ સ્વરૂપ માતાજીના સાનિધ્યમાં સૌ કોઈના કલ્યાણ માટે સ્તુતિ રજૂ કરી હતી, નવરાત્રીના બીજા નોરતાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થકી આજે 500 વર્ષ પછી પાવાગઢ ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. સરકારના પ્રયત્નોથી આજે પાવાગઢ સ્થળનો વિકાસ થયો છે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતદારો કાર્યપદ્ધતિથી માહિતીગાર થાય અને તે માટે ઈવીએમ વીવીપેટ નિદર્શન ખુલ્લો મૂકવામાં આવ્યું હતું, જેનો લાભ લોકોએ લીધો હતો. આ નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, પ્રાંત અધિકારી સૂર્યવંશી, જિલ્લા યુવા રમતગમત અધિકારી સહિત જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારો અને મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ગરબાનો લાવો લીધો હતો. કિરણ ગોયલ, ZSTV પંચમહાલ.